નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાંઈલક્ષ્મી મોહન વિદ્યાલય વાસતી હું પટેલ હરીફતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિતમાં દસમું પ્રકરણ એ પ્રકરણનું નામ છે વર્તુળ તો આજે આપણે વર્તુળ વિશે ભણીશું તો સૌપ્રથમ જોઈશું વર્તુળ અને તેને સંબંધિત પદો તો સૌપ્રથમ પ્રથમ વર્તુળની વ્યાખ્યા જોઈએ કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે અહીં આ વર્તુળ દોર્યું છે તે આ આખું વર્તુળ છે એ બધા બિંદુઓનું બનેલું છે જુઓ આપણે નજીક નજીક બિંદુ મૂકીએ તો આખું જોડાઈને એ વર્તુળ બને છે અને આ દરેક બિંદુ એ અહીં વચ્ચે જે કેન્દ્ર છે એનાથી સરખા અંતરે આવેલ હોય છે તો આ બિંદુઓના સમૂહને આખું બિંદુઓનું વર્તુળ બને છે આપણી નજીક નજીક બિંદુ મૂકીએ તો આખા આ બિંદુઓનું વર્તુળ બને છે તે આ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને એટલે કે વચ્ચે જે આવેલું નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહે છે અને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રીજા કહે છે એટલે અહીં જુઓ આ કેન્દ્ર છે અને આ વટુળ પરના કોઈ પણ આપણે એક બિંદુ લઈ લઈએ એના વચ્ચેના અંતરને ત્રિજ્યા કહે છે હવે આપેલ આકૃતિમાં પી એ વટુનું કેન્દ્ર છે આ એ વટુનું કેન્દ્ર છે અને પી એટલે પીથી એ આ એની લંબાઈને વટુળની ત્રિજ્યા કહે છે કેન્દ્ર અને વટુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વટુળની ત્રીજા કહેવાય છે અહીં આ ત્રિજ્યાની વ્યાખ્યા છે કે કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળને ત્રીજા કહેવાય છે આપણે અહીં બિંદુ લઈ લઈએ તો આ પણ ત્રીજા છે અહીં આ વર્તુળની અંદર અસંખ્ય ત્રીજાઓ હોય છે હવે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન તો વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરે છે હવે આ આખું સમતલ છે એમાં વર્તુળ આવેલું છે તો એ વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરે છે એક તો અંદરનો ભાગ પોતે આખું અને ત્રીજું વર્તુળની બહારનો ભાગ એટલે કે આ ભાગ બધા વિદ્યાર્થી મિત્રો આ એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાય છે કે વર્તુળ દ્વારા સમતલ વિભાજન કેટલા ભાગમાં થાય છે અને એ ભાગના નામ લખો તો કેટલા ભાગમાં તો ત્રણ ભાગમાં વર્તુળની અંદરનો ભાગ વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ પોતે આમ ત્રણ ભાગમાં એ વર્તુળ એ સમતલનું વિભાજન કરે છે હવે આગળ વર્તુળ અને તેનો અંદરનો ભાગ મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે છે હવે વર્તુળની જીવા તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા કોઈ પણ બે બિંદુને આપણે લઈ લઈએ અહીંયા આ બિંદુ લીધું છે અને આ બિંદુ લીધું છે તો આ બે બિંદુને જોડી દીધા છે તો આ વર્તુળ કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે આપણે કોઈ પણ બે બિંદુ લઈ શકીએ અને તેને જોડી દઈએ તો આ વર્તુળની જીવા બને છે અહીં આપેલ આકૃતિમાં એ બી એ વર્તુળની જીવા છે હવે આગળ વર્તુળનો વ્યાસ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે હવે જુઓ અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ એક્સ વાય એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે જીવાની વ્યાખ્યા શું જોઈએ કે વર્તુળ પણ કોઈપણ બિંદુને જોડતી રેખાને રેખાખંડને વટુની જીવા કહે છે હે ને વટુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વટુની જીવા કહે છે તો અહીં આ છે એક્સ વાય એ આ વટુળ પરના બે બિંદુ છે એને જોડી દીધે એટલે એ જીવા પણ બને અને અહીં વ્યાસની વ્યાખ્યા શું છે કે વટુના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વટુનો વ્યાસ કહે છે એટલે એક્સ વાય એ જીવા તો છે જ પરંતુ એ વટુના કેન્દ્રમાંથી પસાર થાય છે તેથી એ વ્યાસ પણ કહેવાય છે જીવા વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડ છે જ્યારે વ્યાસ એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે અને વ્યાસ પણ એ બિંદુના સોરી વર્તુળના વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ જ છે પરંતુ એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે આ યાદ રાખવાનું છે કે વટુના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વટુનો વ્યાસ કહે છે આપેલ આકૃતિમાં એક્સવાય એ વટુનો વ્યાસ છે ત્રીજ્યાની જેમ જ વ્યાસ શબ્દો પણ રેખાખંડ તેમજ તેની અર્થમાં વપરાય છે અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે તે ત્રીજા કરતાં બમણી હોય છે હવે વર્તુળનું ચાપ તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે હવે આ બિંદુ પી છે અને અહીં બિંદુ ક્યુ છે તો આ જે ભાગ છે આ વર્તુળનો ચાપ કહેવાય છે આપેલ આકૃતિમાં વર્તુળ પરના બે બિંદુઓ પી અને ક્યુ દ્વારા વર્તુળના બે ભાગ મળે છે એક મોટો અને એક નાનો મોટા ભાગને ગુરુ ચાપ અને નાના ભાગને ચાપ કહે છે હવે અહીં બે ચાપ બૈના અહીં આપણે બિંદુ પી મૂક્યું અને ક્યુ તો આ એક ચાપ બન્યો અને ઉપરનો એક ચાપ બન્યો તો અહીં પીક્યુ આ નીચેનો ભાગ છે એ ગુરુ સોરી લઘુચાપ કહેવાશે કારણ કે નાનો છે અને ઉપરનું જે ચા બન્યો એ મોટો છે એટલે એને ગુરુચાપ કહેવાશે હવે લઘુચાપ પીકયુને કેવી રીતે દર્શાવાય આ રીતે ઉપર આ રીતે વટુળાકાર જેવી અર્ધવટુળાકાર જેવી લીટી દોરવાની છે જે પણ બિંદુનું નામ આપેલું હોય અહીં પીક્યુ નામ આપ્યું છે એટલે પિક્યું લખવાનું ને એની ઉપર અર્ધવટુળાકાર જેવું સંકેત દોરવાનો છે તો અહીં લઘુચાપ પીક્યુને અહીં આ રીતે અને ગુરુચાપ પીક્યુને પીક્યુંને જો આર એ પી તથા ક્યુ વચ્ચેનું ગુરુચાપનું કોઈ બિંદુ હોય અહીં આપણે વચ્ચે આર મૂક્યો તો કેવી રીતે દર્શાવાય જુઓ પી અને ક્યુની વચ્ચે આર છે એટલે વચ્ચે આર લખવાનો છે અને એની ઉપર અર્ધચંદ્રકાર જેવો આપણે સંકેત દોરવાનો છે અને આ રીતે તેના વડે દર્શાવાય છે જો કાંઈ પણ દર્શાવવામાં ન આવ્યું હોય તો ચા પીક્યુ અથવા અહીં પીક્યુ પર જે સંકેત દોર્યો છે એને લઘુ ચા પીક્યુ સમજીશું જ્યારે પી અને ક્યુ વ્યાસના અત્ય બિંદુઓ હોય ત્યારે બંને ચાપ સમાન છે અને તેમને અર્ધવર્તુળ કહે છે ચાલો આપણે વચ્ચે વ્યાસ દોરી દઈએ અહીં નામ આપીએ પી અને આ બાજુ નામ આપીએ ક્યુ તો પી ક્યુ એ વ્યાસ છે હવે વ્યાસ એ વટુળના બે સરખા ભાગ કરે છે જેને આ પણ અર્ધવર્તુળ કહેવાય છે અને આ પણ અર્ધવટળું કહેવાય છે હવે આગળ ભરી તો વટુની પૂર્ણ લંબાઈને વટુનો પરી કહે છે આ આખો ભાગ એ વટુનો પરી કહેવાય છે વટુની પૂર્ણ લંબાઈને વટુનો પરી કહે છે હવે વૃતખંડ કોને કહેવાય તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વટુળાકાર પ્રદેશનો વૃતખંડ ખંડ અથવા સરળ રીતે વટુળનો વૃતખંડ કહે છે હવે અહીં આપણે વટુ પર બે બિંદુ લઈએ પી અને ક્યુ તો અહીં એને જોડી દઈએ તો હવે આ વટુના બે ભાગ થયા તો અહીં આ નાનો ભાગ થયો અને નીચેનો એ નાનો ભાગ છે એટલે એ લઘુવૃત ખંડ કહેવાય છે અને ઉપરનો આ જે ભાગ છે એ મોટો છે એટલે એને ગુરુવૃત ખંડ કહેવાય છે આ રીતના ભાગ બને છે જુઓ અને ઉપરનો આ રીતે એને વૃત્તખંડ કહેવાય છે નીચેનો નાનો છે એટલે એને લઘુ વૃતખંડ અને ઉપરનો મોટો છે એટલે એને ગુરુવૃત્ખંડ કહેવાય છે હવે જીવા અને લઘુચાપ વડે બનતા લઘુ લઘુવૃતખંડ તથા જીવા અને ગુરુચાપ વડે બનતા ગુરુ ગુરુવૃત્ખંડ કહે છે અહીં આ જીવા છે અને આ ચાપ છે અહીં નાનો ચાપ છે એટલે લઘુચાપ કહેવાય તો આ જીવા અને લઘુચાપ વડે બનતા વૃત ખંડને લઘુ વૃત ખંડ કહેવાય છે અને આ ગુરુચાપ છે છે એટલે કે મોટો ચાપ તો એ બંને વડે બનતા વૃતખંડને ગુરુવૃત્ત ખંડ કહે છે હવે વૃતાંશ કોને કહેવાય તો ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કહે છે હવે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણે પી ક્યુ ચાપ લીધો તો એ એને આપણે આ બંને બિંદુને કેન્દ્ર સાથે જોડવાનું છે અહીં લખેલું છે કે ચાપ છે અને એ વર્તુળના કેન્દ્રથી ચાપના બંને એટલે પી અને ક્યુ બંને અંત્ય બિંદુઓ છે પી અને ક્યુ બિંદુઓ લઈ લઈએ તો એ અંધ્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ અહીં બે ત્રિજ્યાઓ કઈ બનશે તો ઓ પી અને ઓ ક્યુ તો આ બે ત્રિજ્યાઓ વચ્ચેના આખો વટુળાકાર પ્રદેશના ભાગ આખો વટુળ છે તો એના વટુળાકાર પ્રદેશના ભાગને વૃતાંશ કહે છે લઘુ ચાપ અને તેના અંત્ય બિંદુઓમાંથી દોરેલ ત્રીજાઓ દ્વારા લઘુ વૃતાંશ બને છે નીચેનો ભાગ નાનો છે એટલે એ લઘુ વૃતાંશ કહેવાય છે અને ઉપરનો ભાગ મોટો છે એટલે એ ગુરુ વૃતાંશ કહેવાય છે લઘુ વૃતાંશ કેવું આ પ્રકારનું જુઓ અને પેલો ઉપરનો ભાગ મોટો છે નીચેનો નાનો છે એટલે એને લઘુ વૃતાંશ કહેવાય એનો ઉપરનો મોટો છે એટલે એને ગુરુવૃતાશ કહેવાય છે તો આપણે આ વૃતાંશની આકૃતિ એ પ્રકારે યાદ રાખવાની છે ને ખંડ કેવી આકૃતિ હતી તો આ પ્રકારની હતી હે ને આ વૃતખંડની આકૃતિ છે આ પ્રકારની અને આ વૃતાંશની આકૃતિ છે તો આપણે આ યાદ રાખવાનું છે તે જ રીતે ગુરુચાપ અને તેના અંત્ય બિંદુઓમાંથી દોરેલ ત્રીજાઓ દ્વારા ગુરુવૃતાંશ મળે જ્યારે બંને ચાપ સમાન હોય ત્યારે બંને વૃત્તખંડ અને બંને વૃતાંશ સમાન હોય છે તથા પ્રત્યેકને અર્ધવૃત્તિય પ્રદેશ કહે છે હવે આપણે જોઈશું સ્વાધ્યાય દસ પોઈન્ટ એક તો એમાં પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે તો વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં હોય છે એનો જવાબ આવે છે અંદર હવે બીજી ખાલી જગ્યા કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રીજા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું છે તો એ બહારના ભાગમાં આવેલું હશે કારણ કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રીજા કથા વધારે હોય એટલે એનો મતલબ થાય કે એ બિંદુ તો વર્તુળને બહાર જ આવેલું હશે તો જ એ એ વર્તુળના ત્રીજા કરતા એનું માપ વધારે થાય એટલે એનો જવાબ શું આવશે બહાર હવે આગળ ત્રીજી ખાલી જગ્યા કે વટુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે અહીં ખાલી જગ્યામાં શું આવશે વ્યાસ હવે ચોથી ખાલી જગ્યા જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે તો એ એમાં શું આવશે જવાબ અર્ધવર્તુળ એમાં જવાબ શું આવશે અર્ધવર્તુળ હવે આગળ વટુનું વૃતખંડ ખંડ એ વટુના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો ચાપ અને બીજું કહ્યું તો જીવા વટુનું વૃતખંડ ખંડ એ વટુના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે હવે આગળ સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે આપણને ખબર છે કેટલા ભાગ કરે છે તો ત્રણ તો એ રીતે અહીં આ ખાલી જગ્યામાં જવાબ આવશે બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે લખો તમારા જવાબના કારણ આપો એમાં પહેલું છે કે કેન્દ્રને વટુના પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વટુની ત્રિજ્યા છે તો આ વિધાન સાચું છે આપેલ વિધાન સત્ય છે કારણ કે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ ત્રીજા એ કેન્દ્રને વટુના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે હવે આગળ બીજું કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે તો આપેલ વિધાન અસત્ય છે કારણ કે વટુળમાં સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય હોય છે દાખલા તરીકે વટુળના વ્યાસ એ સમાન જીવાઓ છે અને વટુળના અસંખ્ય વ્યાસ હોય છે હવે આગળ જો વટુળને ત્રણ સમાન ચાપમાં વિભાજીત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે આપેલ વિધાન પણ ખોટું છે કારણ કે વટુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરતાં મળતા ત્રણેય ચાપ એ લઘુ ચાપ છે નાના ચાપ છે હવે આગળ વટુની જીવા કે જેની લંબાઈ ત્રીજ્યાથી બમણી છે તેને વટુનો વ્યાસ કહે છે તો આ વિધાન સાચું છે કારણ કે જેની લંબાઈ ત્રીજ્યાથી બમણી છે તેવી જીવા એ વટુના કેન્દ્રમાંથી પસાર થાય અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય છે હવે આગળ જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશનો વૃતાંશ કહે છે તો આપેલ વિધાન ખોટું છે કારણ કે જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને તો વૃત્ખંડ વૃત્ખંડ કહેવાય છે વૃતાંશ કહેવાતું નથી હવે આગળ વર્તુળ એ સમતલ્ય આકૃતિ છે તો આપેલ વિધાન સાચું છે કારણ કે વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓનો સમૂહ છે વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો તમારે લેશનમાં જે આપણે બધા પદોની સમજૂતી મેળવી તો એ બધાની વ્યાખ્યા લખવાની છે તેમજ આપણે આ સધ્યાય દસ પોઈન્ટ એક છે તે આખું એકવાર લખીને મોકલવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ